મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી અગ્રણીને યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા નોટિસ મોકલવામાં આવતા વિવાદ સર્જાયો છે વિદ્યાર્થી અગ્રણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની વાત યુનિવર્સિટીના સત્તાધીશો સાંભળતા નથી જ્યારે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના મદદની જરૂર હોય તો વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ધક્કા ખાઈને થાકી જતા હોય છે રેફઆઈ બી કોમમાં વધારવા માટે આંદોલન હોય કે પછી એસઆઈ બીકોમ સેમિસ્ટર ત્રણની એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા માટે આંદોલન હોય આવા અનેકો આંદોલન દ્વારા તથા એજીએસયુ દ્વારા કરવામાં આવી રહ્યા છે એજીએસયુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારું કાર્ય ફક્ત વિદ્યાર્થીઓને ન્યાય આપવાનું છે અને વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરવાનું છે ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા મને રોકવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એને લઈને હું એક વાત સ્પષ્ટ કહી દઉં છું કે હું વિદ્યાર્થીઓ માટે છું અને વિદ્યાર્થીઓ માટે હર હંમેશા લડતો રહીશ આ વાત સાથે જ વધુ માહિતી જયેશ પ્રજાપતિએ આપી હતી જે ફર્સ્ટ યર બીકોમના જે સીટો વધારવા માટેનું જે આંદોલન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા બાર તેર દિવસથી કરવામાં આવ્યું હતું અને એની અંદર એ લોકોનું જે ષડયંત્ર હતું કે જે અહીંયા એડમિશન ઓછા કરીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન વધારવા માટેનું ત્યાં ક્યાંક ને ક્યાંક ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા તે નાકામ કરવામાં આવ્યો છે જેથી કરીને એમને એવું થઈ રહ્યું છે કે નોટિસ આપીને વિદ્યાર્થી નેતાઓને દબાવવાનો પ્રયત્ન કરીએ કે આંદોલન ના કરે અને માતા પિતાઓ સાથે અને યુનિવર્સિટી આઈકાર સાથે એક નોટિસ ફટકારવામાં આવી કે તમારે હાજર રહેવાનું રહેશે અને ક્યાંક ને ક્યાંક માતા પિતાને એ લોકો ગભરાવા માગતા હતા કે તમારા વિદ્યાર્થીને જો આવનારા સમયની અંદર આવા આંદોલન ચાલુ રાખશે તો તમને પણ કરવામાં આવશે અને તેની પર યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે પરંતુ સત્તાધીશોને એવું કહેવા માંગે છે કે સર સયાજીરાવ ગાયકની આ યુનિવર્સિટી જેની અંદર વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના વિદ્યાર્થીઓ જો અન્યાય થશે તો ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન સૌ પ્રથમ વિદ્યાર્થી લડત માટે ઊભું રહેશે અને આવી નોટિસોને એ હજારો નોટિસ તમે ફટકારશો તો પણ અમને કોઈ ફરક પડે નહીં માટે ના એટલે આઠ તારીખની તારીખ હતી પણ અમે એડમિટિંગ કઈ કારણોસર અમે લોકો અટેન્ડ ના કરી શક્યા